गुड इवनिंग ऑल ऑफ यू, केम छो बधा? मजा मां जो ने का हवे तो पूरु थवा वाळ्युं। कई नहीं, चलो आपणो छेलो पार्ट छे, बराबर लेक्चर छेलो नथी कारण के पार्ट मोटो छे, है ने? पहला तो एम छो के आपणे जे गुजराती नुं पेपर गयुं केवुं लाग्युं? गुड, वाह भाई वाह। थोड़ा कैमरा ऑन राखो, मजा आवे, क्लास में बैठे हो एवुं लागे। वेरी गुड, शुरू करिए। ओके, तो आजनो पाठ छे पाठ 18, भूखी भूंडी भीख, बराबर। लेखक छे पन्नालाल पटेल, बराबर। અને સાહિત્ય પ્રકાર તો કે નવલકથા ખંડ, લેવામાં આવેલું છે માનવીની ભવાઈમાંથી। પાઠ બહુ સરસ છે, સમજાય તેવો છે, અને અમુક શબ્દ તમારે કહે કે તમે રોજ બરોજ જે તમે યુઝ કરતા હો બોલવામાં, બરોબર, એ જ હશે। તો સમજો અને મગજમાં ઉતારજો, બરોબર। તો શરૂ કરીએ પાઠ 18, ભૂખ્ય ભૂંડી ભીખ। लेखक छे पन्नालाल पटेल, जन्म 7/5/1912 અને અવસાન થયું છે 6/4/1989। મારો અવાજ આવે છે બધાને? ઓકે, ચલો પહેલા આપણે લેખક વિશે થોડુંક જોઈ લઈએ। પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડલી હાલ રાજસ્થાનમાં આવેલા ગામમાં થયો હતો। ક્યાં થયો હતો પન્નાલાલ પટેલનો જન્મ? તો કે માંડલી, જે હાલ રાજસ્થાનમાં આવેલું છે, એ ગામમાં થયો હતો। ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે તેમણે નામના મેળવી હતી। વળામણા મળેલા જીવ, માનવીની ભવાઈ એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે। જો અહીંયા નવલકથાઓ કીધેલી છે, કઈ કઈ? તો કે વળામણા મળેલા જીવ અને માનવીની ભવાઈ આ તેમની નવલકથાઓ છે। અને તેમના વાર્તા સંગ્રહ કયા? તો કે સુખ દુઃખના સાથી, વાતરકને કાંઠે અને ઓરત, આ તેમના વાર્તા સંગ્રહો છે। એ નહીં તો બે માં નાટ્ય રચનાઓ સંગ્રહિત છે। તેમણે રણજીતરામ સુવર્ણચંદ્ર તથા સાહિત્યનો સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો છે, બરોબર। હવે આપણે આગળ જોઈએ। લેખકની વિખ્યાત નવલકથા માનવીની ભવાઈમાંથી આ અંશ લેવામાં આવ્યો છે। કાળુ અને રાજુ નવલકથાના મુખ્ય પાત્રો છે। તેમના ગામના લોકો સાથે છપ્પનિયા દુકાળમાં ટકવા દેગળિયા આવ્યા છે। હવે જુઓ, અહીંયા પહેલા જ મેં કીધેલું એ પ્રમાણે કે આ જે આપણો પાઠ છે, આ નવલકથા ખંડ જે છે આજનો, એ લેવામાં આવેલો છે માનવીની ભવાઈમાંથી। હવે જુઓ, કાળુ અને રાજુ જે છે એ આ જે પાઠ છે એના મુખ્ય પાત્રો છે। હવે કાળુ જે છે એ પુરુષ વ્યક્તિ છે, અને જે રાજુ છે, તમને નામ જોઈને એવું લાગતું છે કે એ પણ એક પુરુષ વ્યક્તિ હશે, પણ જે રાજુ છે એ કાળુની પત્ની છે, નામ ખાલી રાજુ છે, બરોબર। તો કાળુ અને રાજુ જે છે એ બંને પતિ પત્ની છે, ઇન શોર્ટ, બરોબર। એ બંને આ નવલકથા આ જે પાઠ છે એના મુખ્ય પાત્રો છે, અને તેમના ગામના લોકો સાથે છપ્પનિયા દુકાળમાં ટકવા ડેગળિયા આવ્યા છે। છપ્પનિયા દુકાળ કદાચ તમને નહીં ખબર, પણ તમારા પેરેન્ટ્સ છે એને કદાચ ખબર હોય, બરોબર, છપ્પનિયા દુકાળ વિશે આપણે આગળ વાત કરીએ। આગળ ભૂખથી માણસો મરી રહ્યા છે, સુંદરજી શેઠ સદાવ્રત ખોલે છે। હવે જો અહીંયા સદાવ્રત છે ત્યાં અંડરલાઈન કરો અને લખો, સદાવ્રત એટલે શું? તો કે સદાવ્રત એટલે કોઈ વ્યક્તિ જે છે એ ગરીબ અને ભૂખ્યા લોકોને અનાજનું દાન કરે એને સદાવ્રત ખોલે છે એમ કહેવાય, બરોબર। કોઈ ગરીબ અને ભૂખ્યું જે વ્યક્તિ જે છે એના માટે દાન કરવું એટલે સદાવ્રત, સમજાઈ ગયું? ઓકે, બધા અનાજ લેવા કતારમાં ઉભા છે, કતાર એટલે લાઈનમાં ઉભા છે, પણ કાળુ ખેડૂત છે, આ અનાજમાં તેનું પકવેલું ધાન્ય પણ હશે, એનો આત્મા પકડી ઉઠે છે, શેઠ એની લાગણીની કદર કરે છે। કાળુને લાગે છે કે દુકાળની આ સ્થિતિ ખાંડણિયામાં મૂકેલા માથા જેવી છે, ઘા પર ઘા પડવાના જ છે, ખાંડણિયામાં મૂકેલા માથા જેવી। તમને ખબર હોય કોઈ પણ વસ્તુ આપણે ખાંડવાની હોય
તો ઈ જે ખાંડવાનું જે આપણે સાધન જે છે એને ખાંડણીયું કહેવાય, બરોબર? તો શું કહે છે કે દુકાળની આ પરિસ્થિતિ, આ સ્થિતિ જે છે એ ખાંડણીયામાં મૂકેલા માથા જેવી છે, ઘા પર ઘા પડવાના જ છે. કારણ ખેડૂત પુત્ર હોવાથી માને છે કે ભૂખથી એ ભૂંડી ભીખ છે. ભીખ માણસના આત્માને હણી નાખે છે. દુષ્કાળ સામે, કુદરતના કોપ સામે ઝઝૂમતા માણસના વેદના, માણસની વેદના અહીં હૃદય સ્પર્શી રીતે પ્રગટ થઈ છે. હવે પેલા તો આ જે પાઠ છે એમાં શું કહેવામાં આવ્યું છે હું તમને ઉપર છેલ્લું કહી દઉં. પેલા તો કે છપ્પનિયો દુકાળ, છપ્પનિયો દુકાળ એટલે કે 1956 માં જે દુકાળ આવેલો એની વાત કરવામાં આવેલી છે. જનરલી તમે જોયું હોય કે જેઠ છે, મતલબ મહિનાની વાત કરું છું, જેઠ મહિનો, અષાઢ મહિનો, બરોબર, એમાં વરસાદ વરસાદ આવે, આકાશમાં વાદળાઓ હોય, વીજળીઓ થતી હોય, અને જે ધરતી જે છે એ લીલીછમ હોય, ખેડૂતો જે છે ઈચ્છે એ પકવી શકે છે. પરંતુ આ જે છપ્પનિયો દુકાળ કહેવાય છે એ દુકાળમાં એ સમયે વરસાદ નહોતા, લોકોને ખાવાના પણ ફાફા પડી ગયા હતા. કહેવાય ને કે જ્યાં અનાજના ઢગલા હોવા જોઈએ ત્યાં લાશોના ઢગલા પડેલા હતા. લોકો પાસે એમના પરિવારજનોનું કોઈ પણ વ્યક્તિ મરે છે તો એની પાસે એની પાછળ જે ક્રિયાવિધિ કરવામાં આવે, શ્રાદ્ધ ક્રિયા છે, કાણ છે, સૂતક છે, એને સરાવવાની જે ક્રિયા છે, એની માટે પણ પૈસા નથી હોતા. અને એવા જ એક વ્યક્તિ જે છે છપ્પનિયા દુકાળમાં, આ જે ગામનો વ્યક્તિ કાળુ, એ એક કણબી પટેલનો દીકરો હોય છે. એમાં થાય છે એવું કે જ્યારે અષાઢ અથવા તો જેઠ મહિનો આવે છે તેમ છતાં કહેવાય ને કે વરસાદ આવતો નથી. જ્યાં જુઓ ત્યાં બંજર જમીન છે, કાંઈ પણ લીલોતરી કહેવાય કે દેખાતી જ નથી. લોકોને ખાવાના ફાફા પડવા લાગે છે. એટલા માટે શું થાય છે કે જે એ ગામના જે મહાજન હોય, શેઠ, કે જે અનાજ દાન કરતા હોય, દાનમાં આપતા હોય, એ શેઠ દાન આપે છે ત્યારે કાળુ એની પાસે દાન લેવા જતો નથી. એનું કેવું એમ છે કે અમે પટેલ છીએ, ખેડૂત પુત્ર છીએ, અમે દાન લેવા ન જઈ શકીએ, અમે અમારે આપવાનું હોય, અમારે લેવાનું ન હોય એવું માને છે. એટલા માટે જે દાન આપે છે લેવા જતો નથી. પણ એની જે પત્ની જે છે રાજુ, એને કહે છે કે તમે તો ભૂખ્યા રહેશો પણ આ બે બાળકો છે એને પણ ભૂખ્યા રાખશો. પત્નીના આ મેળાથી, આ વાતને કારણે કાળુ હજી પણ એને અંદર એનું હૃદય દ્રવતું નથી, એ પણ હજી બેઠો જ છે, કાળો જતો નથી. એટલે રાજુ શું કહે છે કે તમે દાન લેવા માટે આ અધર્માદાનું અનાજ જે છે એ લેવા ન જાઓ તો કઈ નહીં, પરંતુ મારી સાથે આવો તો ખરા. એટલે આ પત્નીના આ વાક્ય સાંભળીને જે કાળો જે છે એ રાજુ અને એના બંને દીકરાઓ સાથે જ્યાં પણ ધર્માદાનું અપાય છે ત્યાં જાય છે, બરોબર. પછી શું થાય છે કે આગળ એ જ્યાં એ જાય છે, બરોબર, ત્યાં એ જ્યાં અનાજ લેવા જાય છે ત્યાં દરેક વ્યક્તિ જે છે એ લાઈનમાં ઉભેલા હોય છે. અને કાળુ જે અને એની પત્ની રાજુ અને એના દીકરા હોય ડાયરેક્ટ જ્યાં લાઈનમાં જ્યાં અનાજ અપાતું હોય ત્યાં જાય છે. એટલે એક વ્યક્તિ જે છે એ અનાજ આપતો હોય અને બીજો વ્યક્તિ જે છે સાઈડમાં સિપાઈ તરીકે ઉભો હોય, અને એ લાઈન જે વ્યક્તિ અમુક લોકો હોય કે જે લાઈનમાં ન ઉભો હોય, ઉભા હોય દાનનું જે અનાજ છે એ લેવા માટે ન ઉભા હોય, બરોબર, તો એ જે સિપાઈ છે એ વ્યક્તિઓને લાઈનમાં ઉભા રાખવા માટે ત્યાં ઉભો હોય છે. અને જે કાળુ, રાજુ અને એના બે દીકરા જે છે એ ડાયરેક્ટ ત્યાં અનાજ લેવા માટે જાય છે, બરોબર. એટલે એ સિપાઈ છે અને પાછળ કાઢે છે કે જાઓ જઈને લાઈનમાં ઉભા રહીએ, બધાને લાઈનમાં જ અનાજ મળશે. એટલે કાળુ જે છે એને આ વાતનું માઠું લાગે છે અને દુઃખ થાય છે. એટલે શું થાય છે કે એ લાઈનમાં જવા માટે જાય છે અને લાઈનમાં એની પત્ની અને એના બે બાળકોને ઉભા રાખે છે, બરોબર, અને કાળુ ત્યાંથી પાછો વળે છે. પણ એ જેવો જ કાળુ પાછો વળે છે પેલો સિપાઈ જે લાઈનમાં ઉભા રાખતા હોય એ સિપાઈ કાળુને કહે છે કે તું કઈ મોટો અમલદાર છે કે તું લાઈનમાં નથી ઉભો રહેતો, તારી લાઈનમાં ઉભો રહેવું પડશે, એમ કહે છે. ત્યારે કાળુ ફરીને પાછો કહે છે કે હું અમલદાર તો નથી પણ હું કણબી છું, પટેલનો દીકરો છું, એટલા માટે અમારાથી અનાજ ન ખવાય, અમારાથી અનાજ આ લેવાય નહીં, એમ કહે છે, બરોબર. એટલા માટે પછી
જે આજે શેઠ જે છે ઓકે તો પછી શું થાય છે કે આ જે સિપાઈ કાળુ સાથે જે પણ આ માથાકૂટ કરતો હોય એવામાં જ એ શેઠ છે એને જોઈ જાય છે એ સિપાઈને કાળુ સાથે માથાકૂટ કરતા એટલે સિપાઈ જે એ જે શેઠ જે છે કાળુને પોતાની પાસે બોલાવે છે અને પૂછે છે કે કેમ કાળુ તું કેમ લાઈનમાં ઊભો નથી રહેતું તારા પેટ પૂરતું અનાજ મળે એટલા માટે તું ખાલી લાઈનમાં ઊભો રહે એમ કહે છે બરોબર અને પછી શું થાય છે કે શેઠ જયારે આ વાત કરે છે ત્યારે કાળુ રડવા લાગે છે અને કાળુની કાળુ જે છે અમુક વાત કરે છે શેઠ ને પોતાની ગરીબાઈ વિશે પોતાની પાસે જે પૈસા નથી એની વિશે વાત કરે છે બરોબર પછી શું થાય છે કે જે શેઠ જે છે એ શેઠ જે વ્યક્તિ અનાજ દાનમાં આપતો હોય ધર્માદાનો જે અનાજ જે છે એ દાનમાં આપતો હોય એ વ્યક્તિને કહે છે કે કાળુને પેલા તમે દાન આપી દો એના કારણે શું થાય છે એ વ્યક્તિ કાળુને અનાજ આપી દે છે એના કારણે સિપાહીને ખોટું લાગે છે ખરાબ લાગે છે કારણ કે સિપાહી એવું ઈચ્છતો હતો કે કાળુ લાઈનમાં ઉભો રહે સમજાય છે કાળુ લાઈનમાં ઉભો રહે પરંતુ શેઠ સાથે કાળુના સંબંધ સારા હોવાને કારણે શેઠે શું કીધું કે કાળુને પેલા તમે આ દાન આ જે ધર્માદાનું અનાજ છે એ પેલા કાળુને આપી દો એ પેલા આપી દે છે અને કાળુ જેવો જ જાય છે પણ લાઈન એટલી મોટી હોય છે કે સિપાઈ જે શું કરે છે કે કાળુ જયારે જાય છે ત્યારે કાળુ જે કાળુને જે ડાયરેક્ટ અનાજ આપી દે છે એ વાત તો સિપાઈને ખોટું લાગે છે ખરાબ લાગે છે એટલે એ વાત તો ગુસ્સો જે છે એ સિપાઈ જે છે એ બીજા વ્યક્તિ માટે કાઢે છે જે ગુસ્સો જે છે એ બરોબર પછી એ ગુસ્સો જોઈને કાળુ જે છે એની પત્નીને કહે છે કે આ તો ભૂખથી ભૂંડી ભીખ છે ભૂખ લાગે તો સહન કરી લેવાય પણ બીજા પાસે જે માંગવા જવું એ તો ભીખ જ કહેવાય કારણ કે આ સિપાહીનું આ વર્તન જોઈને કાળુને એમ થાય છે કે ભૂખથી ભૂંડી ભીખ છે સમજાય છે આટલું મેં તમને જે કીધું એ ઉપર છેલ્લું બધું બરોબર હવે જે આ બધા વચ્ચેનો જે વાર્તાલાપ થાય છે એ વિશે આ પાઠમાં લખેલું છે બરોબર સાઈડમાં ચિત્ર એ છે હું તમને સાથે સાથે બતાવતી જાય બરોબર દેખાય છે તમને દેખાય છે ને ઓકે ચાલો શરૂ કરીએ આશા હતી કે 12-12 માસનો ગયેલો મે જેઠના પાછલા 15ઓમાં તો જરૂર આવશે પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમને પાણી ફૂટ્યા કે વળતી વખતે એ વાતો લાંબી પડી શું કહે છે લેખક કે આશા હતી કે 12-12 માસ 12-12 મહિનાથી જે વરસાદ મે એટલે વરસાદ જે વરસાદ ગયેલો છે એ જેઠના પાછલા 15 દિવસોમાં પાછલા 15ઓમાં એટલે કે જે આપણે મહિનાના 30 દિવસો હોય બરોબર એક મહિનાના એમાં પાછળના જે 15 દિવસ હોય એની વાત કરે શું કહે છે કે આશા હતી કે 12-12 મહિનાથી ગયેલો જે વરસાદ જે છે એ જેઠ મહિનાના પાછલા 15ના દિવસમાં તો જરૂર આવશે પણ કોણ જાય કે મેઘરાજા ઊંઘી ગયા હોય એવું લાગે છે કે પછી કદાચ એમની પાસે પાણી ખૂટી ગયા હોય આ વખતે તો બહુ રાહ જોર આવે છે એમ કહે છે ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો વનમાં અને ખેતરોમાં બજારમાં અને શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના મળદા જ મળદા ક્યાં બાળવાને ક્યાં દાટવા શું કહે છે કે ધરતી પર પાણીનો વરસાદ નહીં પણ મોતનો વરસાદ વરસી રહ્યો શા કારણે કારણ કે દુષ્કાળ પડ્યો છે લોકો પાસે ખાવાનું ખૂટી ગયું છે એટલા માટે કહે છે કે ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો છે વનમાં એટલે કે જંગલોમાં પશુ પક્ષીઓની વાત કરે છે ખેતરોમાં બજારમાં શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના મળદા જ મળદા મળદા જ મળદા એટલે કે માનવીઓના મૃત શરીર જુઓ અહીંયા જુઓ આ જંગલ છે દેખાય તમને આ બીજી ફોટો દેખાય બીજો હલો જો અહીંયા જો ક્યાંય લીલું ઝાડ નથી દેખાતું અહીંયા જો આ જે ફોટો છે એમાં જો લાશ પડેલી છે અહીંયા ઓકે એ છે કે જો આ વનમાં જંગલમાં અહીંયા શેરીઓમાં જો શેરીઓમાં મળદાઓ પડેલા છે જોયું દુષ્કાળના કારણે અનાજ ફૂટવાના કારણે આ લોકો મરી ગયા છે મૃત્યુ પામ્યા છે એટલે કહે છે
धरती पर मौत नो वरसाद वरसी रह्यो छे, वन में खेतर में बजार ने शेरी में ज्यां जुओ त्यां मांगी ना मरदा ज मरदा, क्या बाळवा ने क्या दाटवा, एम के छे कि आटला बधा जे व्यक्ति मरे छे आ लोको ने क्या बाळवा जवा ने क्या दाटवा जवा एम के छे। पछी काण सूतक ने सरावानी तो वात ज क्या रही, शू के छे काण एटले शू के मरण पाछळ रोवू ते, सूतक એટલે કે મરણ પ્રસંગે પાળવામાં આવતી આવડત છે। તમે જોઈ હોય તમારા ઘરમાં કે કોઈ વ્યક્તિ, આપણા મમ્મી પપ્પા જે છે બરોબર, એ કોઈ વ્યક્તિ મરી ગયું છે, કોઈ ઘરડું માણસ એના મતલબ ત્યાં જાય બરોબર, એની પાછળ અને અંતિમ સંસ્કાર કરે, પછી પાછા ઘરે આવે ત્યારે ધૂપ દે, ધૂપ દે એમ કહેવાય ખબર, નાઈ લે લોકો સમજાય છે, તો શું કહેવાય એને આભળ છે એને પાળવું કહેવાય, સૂતક સમજાય એવું કહે। હેલો ઓકે, તો શું કહે છે કે પછી કાણ સૂતક અને સરાવવાની તો વાત જ ક્યારે, સરાવવાની એટલે કે શ્રાદ્ધની ક્રિયા, જેમની પાસે ખાવાનું અનાજ નથી એમની પાસે શ્રાદ્ધ કરવાના આપણે કહીએ કે દાડો કરે, સમજે તો કહે કે એના જેની પાસે ખુદના ખાવાના પૈસા નથી એની પાસે આ સરાવવાની તો ક્યાંથી પૈસા હોય, એમ કહે છે પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત જ અનુભવતા હતા, ખુશ થતા હતા, ગણતા રહ્યા ન દેખવા ન દાજવા। શું કહે છે કે પાછળ જે વ્યક્તિ મરી ગયેલા છે એની પાછળ જે એના સંબંધીઓ જે જીવતા છે એ તો જે આગળ વ્યક્તિ મરી ગયા છે એના શ્રાદ્ધ, એનું જે શ્રાદ્ધ થઈ ગયું એની જ રાહત અનુભવતા હતા અને ખુશ થતા હતા। પછી શું કહે છે ગણતા રહ્યા ન દેખવા ને ન દાજવા, પછી શું થાય છે કે ઘરમાં જુઓ પાંચ વ્યક્તિ હોય અને આ દુષ્કાળના કારણે અનાજના કારણે જો બે વ્યક્તિ મૃત્યુ પામે તો તમે વિચાર કરો, પાંચ વ્યક્તિનું ખાવાનું ઘણું બધું હોય ને સામે ત્રણ વ્યક્તિનું ઓછું હોય, મતલબ ગણવાને ઓછા ને તાજવાને ઓછા એમ કે છે, સમજે હું કહું સમજે તમને ઓકે। આગળ આગળ વધું, અરે કાળું સરખાની તો અદેખાય જ આવતી હતી, રણછોડ ભાઈ ને શંકરદા છૂટ્યા આ દુઃખ માંથી ને ભૂખ માંથી, અરે રે એ તો અમર્યા થઈ ગયા ને રહ્યા પણ કોણ જાણે ક્યાં લગી કરજમાં ભૂખે ટળવાનું રહેશે। શું કહે છે કાળું, અરે કાળું જેવાને તો અદેખાય જ આવતી હતી, અદેખાય એટલે શું ઈર્ષ્યા થઈ બરોબર, શું કહે છે કાળું જેવાને તો ઈર્ષ્યા થતી, શું કામ થતી તો કે જુઓ રણછોડભાઈ ને શંકરતા આજે બી વ્યક્તિ છે એ દુષ્કાળમાં ભૂખના કારણે મરી ગયા છે, રણછોડભાઈ ને શંકરદા એટલે શું કહે છે કે રણછોડભાઈ ને શંકરદા તો છૂટી આ દુઃખ માંથી અને ભૂખ માંથી મરી ગયા, એટલે હવે તો કઈ કઈ સહન કરવાનું જ નહીં એને, એટલે કે છે એને એની ઈર્ષા થાય, કાળો જે છે એને એ જે પેલા બે વ્યક્તિ મરી ગયા છે એની ઈર્ષા થતી કે એ તો છૂટ્યા મરી ગયા એટલે આ દુઃખ માંથી, તો છૂટી ગયા દુઃખ માંથી ભૂખ માંથી માંથી છૂટ્યા, અરે રે એ તો અમર્યા થઈ ગયા, અમર્યા થી અરે રે એ બંને તો અમર થઈ ગયા અને રહ્યા આપણે કોણ જાણે ક્યાં લગી કરજ, એટલે કર્જ વ્યાજ, વ્યાજે લીધેલું હોય ને બધું, એ કહે છે અને આપણે રહ્યા કોણ જાણે કે આ કર્જમાંથી આ ભૂખે ભૂખે ક્યાં સુધી આપણે ટળવળવાનું રહેશે, આપણે આ ભૂખમાં ભૂખમાં ક્યાં સુધી ટળવળવાનું રહેશે એમ કહે છે, સમજાયું। પેલું અનાજે ફૂટ્યું ને વાણિયાને ત્યાંથી બી નહીં માંગું છે કરીને આણેલા બે મણ કોદરાય જેમાં અડધો તો કચરો ને તે પાછા મેળા ધોઈ ધોઈને દમ નીકળી જાય એવા, એ રાજુ કાકાજી રાજ સાસુ સાસુના ત્રણ છોકરા ભલી ને પોતે આમ સાત આઠ માણસને કેટલા દિવસ ચાલે। શું કહે છે કે પેલું જે કાળું જ બોલે છે, કાળું વાત કરે છે કે પેલું જે અનાજ હતું એ પણ ખૂટી ગયું હતું અને વાણિયાની ત્યાંથી વાણિયાને ત્યાં પેલા એક વાર પેલા કદાચ બી માગ્યા હોય છે, મતલબ થોડુંક અનાજ માગી આવ્યો હશે, એટલે શું કે છે વળી પાછો ફેર્યો હોય ત્યારે એમ કીધું છે કે હવે હું માગવા નહીં આવું છે એમ, અને એમ કરીને જ્યારે એ સમયે બે મણ કોદરા જયારે લાવેલો, તો કોદરા એટલે જો હું તમને ચિત્ર બતાવું આ અનાજ દેખાય છે અને કોદરા કહેવાય ઓકે, અને જો આ તમે હરખાઈ જોયું હોય તો આના બાર જે છે એ કોતરા છે અને કાઢીને અંદર થી અનાજ નીકળે, આ લીલો લીલો છોડ છે ઓકે, તો જો એમાં શું કીધું એ હવે હરખાઈ જુઓ કે પેલું અનાજે ખૂટ્યું ને વાણીને ત્યાં બી નહીં માગવું છે કરીને આણેલા બે મણ કોદરાય જેમાં અડધો તો કચરો ને તે પાછા મેળા ધોઈ ધોઈને દમ નીકળી જાય એવા, શું કહે છે
કે બી નહીં માગવું છે હવે હવે પાછું માગવા અનાજ માગવા નહીં આવું છે એમ કહીને વાણિયાને ત્યાંથી બે મણ આણેલા એટલે લાવેલા આપેલા નહીં આણેલા એટલે લાવેલા બે મણ કોદરા મેં તમને બતાવી એ પ્રમાણે ઉપર કે બે મણ કોદરા જે લાવ્યો તો એમાંથી શું હતું અડધો તો કચરો અને એમ પાછા મેળા એટલે કે જે આખો ઝૂંડ હોય એમનામ જ એમનામ લાવેલો હતો છૂટા કરેલું છૂટું અનાજ નતો લાવેલો એટલે કે છે કે એ ધોઈ ધોઈને કાઢવામાં તો દમ નીકળી જાય એમાંથી એ કોતરા કાઢીને અનાજ કાઢું એમાં દમ નીકળી જાય એવા એમ કહે છે અને એમાંય તેના ઘરમાં કેટલા વ્યક્તિ તો કે જો રાજુ કાકાજી સાસુ સાસુના ત્રણ છોકરા ભલી ને પોતે આમ સાત આઠ માણસ ને કેટલા દિવસ ચાલે જો અહીંયા એનું પરિવાર છે જુઓ દેખાય છે દેખાણું જો આઠ લોકોનું પરિવાર છે અહીંયા કીધેલું છે કોણ કોણ છે તો કે રાજુ કાકાજી સાસુ સાસુના ત્રણ છોકરા અને ભલે અને પોતે આમ સાત આઠ માણસ ને કેટલા દિવસ ચાલે એટલું કેટલું છે તો કે બે મણ કોદરા એટલું આઠ માણસ ને ચાલે જાજા દિવસ નો ચાલે અહીંયા સુધી સમજાણું ઓકે અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ મુવા ને કાકોજીએ નાનકડી ભત્રીજીને આગળ કરી ચાલતા થયા કારું એક બાજુ ખુશ થયો તો બીજી બાજુ દુઃખી એટલો થયો આ વગર કામના જીવે છે ને કામના મરી જાય શું થાય છે એના સાસુ જે છે એ મરી જાય છે જુઓ સાસુ મુવા ને કાકોજી જુઓ અહીંયા આ ચિત્રમાં જુઓ એક જ મિનિટ જો આ ચિત્રમાં દેખાય છે એમના જે સાસુ જે છે એ મરી જાય છે અને એના સસરા જે છે નાનકડી ભત્રીજીને લઈને ત્યાંથી જતા રહે છે કારણ કે એમની પાસે પૈસા જ નથી એમને અગ્નિદાહ દેવા માટે કે એની પાસે શ્રાદ્ધ કરવા માટે પણ પૈસા નથી એટલા માટે એમના જે સસરા જે છે નાનકડી ભત્રીજીને લઈને પાછા જતા રહે છે મોઢું ફેરવીને જતા રહે છે દેખાય છે અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ મુવા અને કાકોજી નાનકડી ભત્રીજીને આગળ કરી ચાલતા થયા કાળો એક બાજુ ખુશ થયો તો બીજી બાજુ દુઃખી એટલો થયો શું થાય છે અનાજ ઘટતું જાય છે ઘરના વ્યક્તિઓ એક પછી એક મરતા જાય છે અને પૈસા નથી એના કારણે શું થાય છે કે કાકોજી જે છે સોરી મેં પેલા એને કીધું હતું તમને સસરા છે પણ એને કાકોજી છે તો શું કહે છે એ જે છે વ્યક્તિ એ નાનકડી ભત્રીજીને આગળ કરીને એ પણ ત્યાંથી એના મોં ફેરવીને જતા રહે છે કાળું ખુશ થાય છે કારણ કે એક વ્યક્તિને ખાવાનું કરવાનું એને ઓછું થયું એટલા માટે પરંતુ બીજી બાજુ દુઃખી થાય છે શું કામ કારણ કે આ વગર કામના જીવે છે અને કામના મરી જાય છે એમ કહે છે અષાઢના આભલા ચોખ્ખા જટ ઢોર ઢાંખર મેં માનવી વિનાના પાદરપટ પેલા ખેતરો જોઈ લ્યો દૂર દૂર ની ક્ષિતિજો સુધી વાદળાનું નામ નિશાન ન હતું જયારે તાપતો અરે વૈશાખ જેઠના તડકાએ આ અષાઢિયા તાપ આગળ તરણા તોલે જ લગતા હતા શું થાય છે જો અષાઢના આભલા ચોખ્ખા જટ આ એક કહેવત છે અષાઢના આભલા ચોખ્ખા જટ એટલે શું જો જે વ્યક્તિમાં જીવ જે છે એને ઝૂંબવું તો પડે છે બરોબર આ કુદરતી સ્વભાવ છે સમજે જેનામાં જીવ જે છે એને ઝૂંબવું તો પડે જ નકર એના વગર જીવી ન શકે અને આમાં પણ આવું પરિસ્થિતિ જે છે એમાં પણ ઘણા લોકો ધર્માદ તમને ખબર હોય તો ધર્માદ એટલે શું તો કે ધર્માદ એટલે કોઈ વ્યક્તિ જે છે એ દાનમાં આપતું હોય વસ્તુ તો ધર્માદાની વસ્તુ જે છે ઘણા ખેડૂતો કે ધર્માદાની વસ્તુ ન લેવાય બરોબર ધર્માદાની વસ્તુ ન લેવાય એમ કહીને એ ભૂલતા મરી જાય પણ દાન લેવા ન જતા હોય સમજાય એટલે કેવી છે કે અષાઢના આભલા ચોખ્ખા ચટ ઢોર ઢાંખરને માનવી વિનાના પાદરપટ પેલા ખેતરો જોઈ લો પાદર એટલે પાદર ગામડાનું પાદર જોયેલું હશે તમે જોયેલું ઘણા જાતા જ નહીં હોય આમાં હે ને જુઓ ઓકે તો જુઓ શું કે છે ઢોર ઢાંખર ને માનવી વિનાના પાદર પટ પેલા ખેતરો જોઈ લે પાદર પોપટ સીધી કહેવાય ને એકદમ સીધી સીધું બંજર જમીન દેખાઈ રહી છે
દૂર દૂર સુધી ક્યાંય પણ વાદળાનું નામું નિશાન નથી દેખાતું, અને જ્યારે તાપ, અરે તાપ તો એટલો બધો એમ કે છે કે વૈશાખ જેઠના તડકાય આ અષાઢિયા તાપ તાપ આગળ તરણા તોલે જ લગતા હતા, એટલો બધો તડકો પડતો હતો. અષાઢ મહિનો છે, જો અષાઢ મહિનામાં તમે જોયું હોય તો આકાશમાં વાદળો હોય, વીજળી હોય, વરસાદ આવે, લોકો જે ખેડૂતો જે છે અનાજ પકવે, બરોબર. પણ અહીંયા જે છે પરિસ્થિતિ તદ્દન જુદી છે. જુઓ અહીંયા એકદમ એકદમ બંજર જમીન છે, વરસાદ આવેલો નથી, ક્યાંય પણ લીલોતરી નથી, ખેડૂતોને અનાજ નથી થયું, ખાવાના પૈસા ખૂટે છે, અનાજ નથી, આવી પરિસ્થિતિ છે અહીંયા. ઓકે જુઓ આગળ, અહીંયા સુધી સમજાણું? આ તરફ દેગડિયાનું મહાજને વિચારમાં પડી ગયું. ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા, ને ધાનવાળાઓએ હાના હાના કરતા ગયા, ને ઓછું વધતું ધીરતા ગયા. તો કોઈકને વળી સલાહ આપી, આ અંગ્રેજ સરકાર રેલ પથારે છે ને ધાન આલે છે, માટે જાઓ ત્યાં જો જીવવું હોય તો. શું કહે છે કે દેગડિયા ગામ છે, દેગડિયા ગામનું જે મહાજને અત્યારે આપણે સરપંચ કયો, સરપંચ શું કામ કહે કે પાંચ વ્યક્તિની જે ચૂંટાયેલા હોય એને સરપંચ કહેવાય, બરોબર. તો શું કહે છે કે દેગડિયાનું મહાજને વિચારમાં પડી ગયું. ધન વાળા એટલે કે જે પૈસા સંપત્તિ વાળા લોકો છે એ પણ હાના હાના કરતા ગામ છોડીને જતા રહે છે, અને કોઈકે તો એવી સલાહ આપી કે આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે, તમારે જીવવું હોય તો ત્યાં જાઓ, કારણ કે જો અંગ્રેજ સરકાર રેલ પથરાવે તો થોડુંક મહેનતાણું પણ આપે, બરોબર, જેના કારણે એ લોકો ખેડૂત જે છે એના ઘરમાં ધાન અથવા તો પોતાની જરૂરિયાતની ચીજો છે એ લાવી શકે. જો અહીંયા જે ધનવાળા વ્યક્તિઓ છે પહેલાના સમયમાં કેવાય કે ખટારો કે પેલો કહેવાય ટ્રેક્ટર કે એવું બધું સામાન ફેરવવા માટેના સાધનો નહોતા, જો આ બળદગાડામાં એનો સામાન ભરીને લઈ જાય છે, દેખાય છે? ઓકે, તો આમાં કીધું એ પ્રમાણે દેગડિયામાં રહેલા માનવીએ અરે ધરાઈને ખાતા હતા એવા મહાજનોએ મરવા માંડ્યા. પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાંથી આવી પહોંચેલા દેગડિયાના વતની સુંદરજી શેઠે કહ્યું, એમય હોય આ ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડ્યો. શું કહે છે કે દેગડિયામાં રહેલા માનવી જે ધનવાળા સંપત્તિવાળા લોકો હતા એ તો ધરાઈ ધરાઈને ખાતા એ મહાજનોએ મરવા લાગ્યા, કારણ કે એની પાસે ધાન પૂરું થઈ ગયું છે, અનાજ પૂરું થઈ ગયું છે. પછી એ તો અતિશય કે પછી કદાચ અતિશય તાપને લીધે કે પછી પરદેશમાંથી આવી પહોંચેલા દેગડિયાના વતની સુંદરજી શેઠે કહ્યું એ પ્રમાણે કે આ જે ભૂખ્યા ખેડૂતો મર્યા છે કદાચ એનો નિશાસો પડ્યો હોય, કદાચ એની બધું આ લાગ્યું હોય એમ કે છે, એનો નિશાસો પડ્યો હોય તેમ કે છે. ગમે તેમ પણ દેગડિયાના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. વરસાદ નહીં આવે તો આ પણ જેની જેની પાસે ધાન હશે એ નથી જીવવાના, ને આવશે તો આના આ જ માનવી એ અને એકનું અનેક ગણું પકવી આપવાના છે, આપણે કઈ હળ હાંકવાના ઓછા છીએ? શું કહે છે આ જયારે પંચ જે છે, પંચ જે લોકો મહાજને ભેગા મળીને વાત કરે છે, જો અહીંયા જે કઈ છે પાંચ વ્યક્તિ બેઠેલા છે અહીંયા, એ વ્યક્તિ વાત કરે છે, શું વાત કરે છે જુઓ, અને બીજા જે લોકો જે છે શાંતિથી સાંભળે છે, વાત એમ કરે છે કે વરસાદ નહીં આવે તો આપણે જેની જેની પાસે થોડું ઘણું ધાન અનાજ છે એમાં આપણે કેટલા દિવસ જીવવાના, અને અને આના આ જ માનવી જે છે જો વરસાદ આવશે તો આ થોડા ઘણા બી જે છે એમાંથી અનેક ગણું પકવીને આપશે, અને આપણે કઈ વરસાદ આવશે તો કઈ એમના બેસી થોડી રહેવાના છે, આપણે હળ કઈ ઓછા આપવાના છીએ એમ કે છે. ને દેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું, કિંમત પણ અડધી જ લીધી, અડધો ભાગ ધરમમાં રાખ્યો. દેગડિયાના જે મહાજન જે છે એ પોતાની પાસે જે ધાન જે છે એમાંથી થોડુંક ધાન જે છે એ અડધી કિંમતે લોકોને આપવાનો વિચાર કરે છે, અને અડધી કિંમત જે છે એ ધર્મમાં આપી દે છે. જોકે શરૂ શરૂમાં તો ધર્માદુ ખાનાર બહુ ઓછા નીકળ્યા, પણ દિવસે સંખ્યા વધતી ચાલી, ભૂખે ટેકને ઠોકરે ચડાવી. શું કે છે, શરૂઆતમાં ધર્માદુ ખાનાર વ્યક્તિ, ધર્માદુ ખાનાર વ્યક્તિ એને કહેવાય કે ધારો કે હું છે, બરોબર, હું ધર્મનું ધર્માદુ એટલે કે હું ગરીબ વ્યક્તિ જે છે એને હું દાન આપું અનાજમાં, બરોબર. પણ જે સામે જે વ્યક્તિ જે અમારી પાસેથી જે દાનમાં જે અનાજ લઈ જાય છે એ વ્યક્તિને એમ કહેવાય કે ધર્માદુ ખાનાર વ્યક્તિ કહેવાય. સમજે મેં કીધું એમ?
સામે જે વ્યક્તિ મારી પાસેથી અનાજ લઈ જાય છે એ ધર્મા દુખાના વ્યક્તિ કહેવાય. સુજર જાગે તો કે ઓકે, તો શું કહે છે કે શરૂ શરૂમાં તો ધર્માદુ ખાનાર બહુ ઓછા નીકળ્યા, પણ દિવસે દિવસે એ જે સંખ્યા જે છે એ વધતી જાય છે. ભૂખે ટેકને ઠોકરે ચડાવી, શું થાય છે? ભૂખે ટેકને ઠોકરે ચડાવી એટલે એનો મતલબ એમ થાય છે કે આમાં ઘણા લોકો એવા હતા જે પટેલ પુત્ર હતા, કણવી હતા, બ્રાહ્મણ હતા. એ લોકોનું માનવું એવું કે અમે ખેડૂત પુત્ર કહેવાય, અમારાથી દાનની વસ્તુ લેવાય નહીં, અમારે તો આપવાનું હોય, અમે કઈ રીતે લઈ શકીએ એમ કહે છે. અને આમાં જે ઘણા લોકો છે એ એવું માનવાળા છે કે આ જે ધર્માદુ આપેલું છે એ આપણો જ છે એમ કહીને ઘણા લોકો લેવા પણ જાય છે, ને ઘણા આ ધર્માદાનું અનાજ લેવા જતા નથી, ભૂખે મરી જાય છે. કાળુની રાજુએ વિનવ્યો, તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધન છે. જો હવે રાજુ જે કાળુની પત્ની રાજુ જે છે એ કહે છે કાળુને કે તમે તો કહેતા હતા ને કે આ કોઠાર આ જે કોઠારમાં ધાન છે અનાજ છે એ આપણું જ છે. કાળુ શું કે છે કે આપણા જ છે ને. કાળુ પાછું શું કે છે એ તો આપણા જ છે ને. તો પછી મહાજન આને છે અને લેવું છે એમાં શરમ છે ને. મહાજન એટલે મહાજન. તો પાછા રાજુ શું કે છે કે તો પછી મહાજન આપે છે ને લેવું એમાં શરમ છે ને. ગણે એને તો ખરી જ ને, આપણા છે એટલે તો ઉલટાની વધારે શરમ. આપણા ધાન ને તોય આપણે હાથ ધરવાનો, ભીખ માંગવાની. રાજુ શું કે છે કે જેને શરમ આવતી હોય એને જ આવે ને. મેં આપણા છે આપણું ધાન છે એટલા માટે જ આપણે પાછી ઉલટાની વધારે શરમ આવે, કારણ કે આપણું ધાન છે તો આપણે હાથ ધીરવાનો, આપણે આપણે માંગવાની ની પાછી ભીખ માંગવાની એમ કહે છે. લો હેંડો હેંડો એવું બધું ગણ્યા વગર ઉઠો, નકર ભૂણી નથી જવાની. જવું તો જેને તમારા સોગંદ છે, આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા. શું કહે છે એની પત્ની? લો ચાલો ચાલો આવું બધું ગણ્યા આવું બધું ગણવાનું ન હોય, ઉભા થાવ, નકર હુંય નથી જવાની એમ કહે છે. અને જવું તો જેને તમારા સોગર છે અને આ બે છોકરાએ ભલે ભેગા મળી જતા એમ કહે છે. લો તો વળીને પડેલા કાળોને ઉઠીએ જ છૂટકો થયો, પણ એક શરતે, હું તારી સાથે આવું તે ભલે, બાકી હાથ તો નથી ધરવાનો. એની પત્નીની સોગંદથી કાળું જે છે એ ઉભો તો થાય છે, પણ એની પત્નીને એને શરત કહે છે કે હું આવું ખરી, પણ હું તારી સાથે આવીશ ખરી, પણ હું ત્યાં માંગવા નહીં જાઉં, હું ત્યાં હાથ એની સામે નહીં ધરું એમ કહે છે. ન ધરતા તમારી વતી હું ધરીશ, પછી તો ખરું ને. રાજુ શું કહે છે કે તમે હાથ ન ધરતા, તમે ખાલી મારી સાથે આવો, તમારા વતી તમારા તરફથી હું એની કેની સામે હાથ ધરીશ તો સારું ને એમ કહે છે. સમજાણું અહીંયા સુધી? હલો ઓકે. અરે ગાંડી, કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કંઈક ફરી રહ્યું, બોલ્યો, આ દોઢ પાછળ ખીચડી જીવાડ છે એમ તું માને છે? અરે બશીર આલે તોય મારું પેટ તો નથી ભરાવાનું. આગળ થતા ઉમેર્યું, ને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે? શું કે છે? કાળુ જે છે એની પત્નીની વાત સાંભળીને થોડું હાસ્ય કરે છે. એનું જો કાળુ જે છે ભૂખથી એનું શરીર જે છે હાડ પિંજર જેવું થઈ જાય છે. એના જે હાડકા જે છે એ ગાલ અંદર ગરી જાય છે અને મોઢાના જે હાડકા જે છે ઉપર ઉપસી આવે છે. શું કહે છે પાછો એની પત્નીને કે અરે ગાંડી, આ દોઢ પાછળ જે ખીચડી જે છે એ તને જીવાડ છે એવું તું માને છે? દોઢ પાછળ તો શું બશેર આપશે ને તોય મારું પેટ તો નથી જ ભરાવાનું એમ કહે છે. અને આગળ પાછળ વધતા એ ઉમેરે છે, શું ઉમેરે છે? ને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે? આ તો પરથમીનો પલ્લો થવા બેઠો છે. ભૂંડી નથી આપણ જીવાના કે નથી જીવાના માજે માજને, ત્યારે શું કામ ભૂંડી આમ મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે? શું કહે છે કે પરથમી એટલે કે પૃથ્વી, શું કહે છે કે આ તો તને શું લાગે છે કે વરસાદ આવવાનો છે? આ તો પૃથ્વીનો પ્રલય થવા બેઠો છે. ભૂંડી નથી આપણે જીવાના કે નથી મહાજને માજને, કેવું લખ્યું જોવે, પણ એનો અર્થ શું છે? મહાજને શું કહે છે કે આપણે નથી જીવાને, આપણે નથી જીવાના ને મહાજને નથી જીવાના, ત્યારે તો શું કામ
રૂંડી થઈને આમ મરતી ઘડીએ કણબીના દીકરા, કણબી એટલે પટેલના દીકરા પાસે હાથ મુખ ધરાવે છે. ના ના રાજુ, તું એકલી જા, હું તો નથી જ આવવાનો. ને એ થંભી ગયો. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણોની લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખે તાકી રહ્યો. સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડ પિંજરોમાં પટેલ હતા અને બ્રાહ્મણોય હતા. કોઈ કોઈ વાણિયામાંથી પણ હતા, જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી. ઘાંચી અને સિપાઈ હારમાં શેરભેર હતા, પણ એ બધામાં જાજો ભાગ તો હતો ખેડૂતનો જ. કાળુના પગ જ જાણે જડાઈ ગયા. ભગવાનને જીવતો રાખો છે તો મોખાના ચોડા એ જ. શું કહે છે કે એ ત્યાં જાય છે. જો અહીંયા તમે જો તમને દેખાય તો અહીંયા જો આ લાઈન દેખાય છે. જો આ જે છે એ કાળું છે, એની પત્ની રાજુ અને એના બે દીકરાઓ. અહીંયા લાઈન કેવડી છે જોઈ તમે. હલો દેખાય છે? ઓકે. તો શું થાય છે જુઓ, એ બંને ઈ જે આખું પરિવાર જે છે જાય છે ત્યાં, જે ધર્માદાનું આપે છે ત્યાં. અને એ કહે છે, કાળું જે છે રાજુને કહે છે કે નાના રાજુ, તું એકલી જા, હું નથી જવાનો. એમ કહીને ત્યાં ત્યાં દૂર ઉભો રહે છે. આ જે દરિદ્ર નારાયણ લાંબી કતાર, જો દરિદ્ર નારાયણ, દરિદ્ર એટલે ગરીબ, ગરીબોનો નારાયણ. એમ કે છે કે દરિદ્ર નારાયણની લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખે એ તાકી રહ્યો છે. એ દૂર જે પણ એ લોકો જે દાન લેવા વાળા જે લોકો જે છે ધર્માદા વાળા, એ ત્યાં જે એની લાઈન જે છે એ ત્યાં દૂર ઉભો રહીને જોવે છે. અને સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડ પિંજરોમાં પટેલ હતા ને બ્રાહ્મણો હતા. ઈ જે લાઈન જે ઉભી હતી એમાં બધી જ્ઞાતિના લોકો હતા. કઈ કઈ જ્ઞાતિના હતા જુઓ, શું કે છે કે બ્રાહ્મણો હતા, પટેલ હતા, વાણિયામાંથી પણ હતા, ઠાકોરડા હતા, ઘાંચી અને સિપાઈ એ પણ હારમાં શેરભેળ હતા. બધા જ લોકો હતા એમાં. એમ કે છે કોઈ પટેલ કે કણબી કે એવું કોઈ માનીને એવું નતું કે ત્યાં ન જાય એમ, ધર્માદાનું લેવા માટે બધા જ વ્યક્તિ ત્યાં ઉભા હતા, બધી જ્ઞાતિના ઉભા હતા. પણ એ બધામાં પણ જાજો ભાગ તો હતો ખેડૂતને જ. શું કહે છે કે બધા ભલે ગમે તે જ્ઞાતિના હોય પણ ખરેખર હતા તો ખેડૂતને જ. એમ કહે છે, કાળુના પગ જ જાણે જડાઈ ગયા, ભગવાનને જીવતો રાખો હશે તો મોખાના છોડાએ જ. પણ મારી સાથે તો ચાલો કે મને તમારે ભૂખે મારી નાખતી છે. તમારા આ બે શાળાઓનો વિચાર કરો. રાજુ કરગતી હતી. શું કહે છે કે રાજુ કાળુ જે છે એ તો ત્યાં ધર્માદાનું લેવા માટે જવાનો જ નહોતો, જવા તૈયાર જ નહોતો. પણ રાજુ શું કે છે કે પણ મારી સાથે ચાલો તો ખરા, કે મને ભૂખે મારી નાખવી છે. મારું નહીં તો આ એજેના છોકરા જે છે એની સામે હાથ ચીંધીએ કે છે. તમારા બે હાળાઓ છે એનો તો વિચાર કરો. રાજુ કરગરતી હતી. બરોબર. હવે આપણે અહીંયા સુધી સમજાઈ ગયું? હેલો, સમજાય છે અહીંયા સુધી? સમજાઈ ગયું?